ગીર જિલ્લાના ઉના પંથક ફરી એકવાર ગેરકાયદેસર ખાણો ઝડપાય છે ગીર સોમનાથ જિલ્લા બાતમી મળતા ઉના આવેલા કરબલા નામની જગ્યા પાછળ વાડીના માલિક યુસુફ મોહમ્મદ ગાંચી જમીનમાં લીઝ વગ જગ્યામાં પથ્થર કાપવાની ચક્કરડી ટ્રેક્ટર ટ્રોલી સહિત વીસ હજાર લાખ મળી આવેલ જ્યારે ઉનાના વસિંગપુરા ગામે સાદુલ નાઝા મકવાણા ની જમીન માં લીઝ ની મંજૂરી મુદ્દા મળી આવેલ આ મુના ત્રણ જગ્યા પર કુલ એકતાલીસ લાખ દસ હજાર ના સાથે આરોપીની ધરપકડ કરી છે હજુ પણ તપાસના ધમધમાટમાં વધુ મુવાફિયાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે સાથે ઉષા ઉના વિસ્તારમાં ટોટલ ત્રણ જગ્યા રેડ કરવામાં આવી હતી મારી ટીમ હતી અને એલસીબીની ટીમ હતી એ ત્રણ જગ્યા રેડમાં એક વરસિંહપુરની એક હદ હતી એક ઉના ગામ અને વરસિંગપુરની હદને વચ્ચે એક એલમપુર અને એક વર્ષિંગપુરને વચ્ચે હતી ઓર ત્રીજી છે ઉના શહેરને જસ્ટ બારના ભાગે છે એક જગ્યા એને કરબલા લોકલી કહેવાય છે આ જગ્યા એક ત્રણ જગ્યા રેડ કરવામાં આવી હતી ઓર ટોટલ અત્યાર સુધી જે ઇલેવન કટર મશીન્સ ફોર ટ્રેક્ટર્સ અને એક ટ્રોલી મળી છે ઓર આગળની કારવાહી માટે જે એની એક ડિટેઇલ્ડ રિપોર્ટ જે ખાણ ખનીજ અને એસડીએમ ઉના એને પીજીબીસીએલને પણ મોકલવામાં આવી હતી બિકોઝ આ જે જગ્યા હતી અહીંયા ઇલેક્ટ્રિસિટીની જે સપ્લાય હતી જે ત્યાંથી ચોરી કરીને લેતા હતા તો પીજી બીસીએલને પણ જાણ કરવામાં આવી હતી તો અત્યારે આગળની કાર્યવાહી માટે ખાણખનીજ જે છે પ્રોસિજર કરશે ખાણ ખનીજમાં જે છે અત્યારે જે પ્રોસિજર એવું છે કે જે ખાણ ખનીજમાં માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એક્ટને હેઠળ જે છે આ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો આ જે આખી કાર્યવાહી જે છે આગળની કે એમાં કેટલા ખરેખર આરોપી છે આ એક પ્રિમનરી ઇન્ક્વાયરી કરીને જે આ ખાણખનીજ ખનીજ શોધવામાં આવશે પછી એની એફઆઈઆર દાખલ થશે તો અત્યારે કેટલા આરોપી છે આ ખરેખર ના કહી શકીએ પણ એમાં પ્રિમલરી રીતે હું આપને કહી દઉં કે જે ખેતનો માલિક જે છે એક આરોપી હશે અને બાકી જે ખાણ ખનીજની જે ત્યાં ખોદકામ કરતા હોય એ બધા એમાં આરોપી હશે તો એ ત્રણ જગ્યા લગભગ આપણે દસથી વધારે એમાં આરોપી હશે એવી પ્રિમલરી અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે પ્રાઇવેટ જમીન પર ઉપર હતો એને વગર લીજ હતો તો એને કારણે આ ગેરકાયદેસર હતી જ્યારે એફઆઈઆર દાખલ થશે અત્યારે આ રેડ કરીને જો આની એક ડિટેલ રિપોર્ટ જે ખાણખની જે મોકલવામાં આવી હતી એને ખાણખની જ અને મામલતદાર ઓફિસ અને પીજીવી બધા મળીને એનો અસેસમેન્ટ કરશે કે ટોટલ કેટલી ખનીજ ચોરી થઈ હતી એને આધારે આગળથી હાજી લાઇન ત્યાં ઘણો બધો ટ્રોલીમાં પણ હતો અને બાકી ત્યાં એની કટર મશીનથી કાઢીને જો અહીંયા પણ રાખવામાં આવ્યો હતો તો એનો જથ્થો પણ ઘણો બધો મળેલો છે જ્યાં